નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચારમાં. ગુજરાત સરકારના અભિગમ પ્રમાણે રાજ્યભરના ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોની આર્થિક સ્થિતિ મજબૂત બને તે માટે લઘુત્તમ વેતન દરમાં પ્રતિવર્ષ ઉત્તરોત્તર વધારો કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે રાજ્યભરના જિલ્લાના શ્રમ અને રોજગારના અધિકારીઓ જાણે સુખની નીંદર માણી રહ્યા છે. દેત્રોદના ચુવાડ ડાંગરવા ગામની હદમાં આવેલી બ્રિલિયન્ટ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની દવા બનાવતી ફેક્ટરીમાં કામદારોએ કામ કરવાની ના પાડી દીધી. કામદારોની પૂછતા તેમણે જણાવ્યું કે ફેક્ટરીમાં થતા અકસ્માત કે ઈજા માટે મદદ નથી મળતી અને સતત 9 કલાક કામ કર્યા પછી પણ ફેક્ટરી માલિકને અમારા શારીરિક સ્વાસ્થ્યમાં રસ નથી. આજુબાજુના ગામના સરપંચોને પણ પૂછતા જણાવાયું કે આ કંપનીના માલિક હંમેશા ઉદ્યતાએ ભર્યું વર્તન કરે છે અને લઘુત્તમ વેતન દર પ્રમાણે કામદારોને વેતન મળતું નથી. કંપનીના મેનેજર, સુપરવાઇઝર સહિત અન્ય મશીન ઉપરના જૂના કારીગરોને બેંક એકાઉન્ટમાં પગાર આપવામાં આવી રહ્યો છે, જ્યારે કામદારોને લઘુત્તમ વેતનથી ઘણો ઓછો કહેવાય એટલો પગાર રોકડેથી ચૂકવાય છે. કામદારો વેતન માટે માલિકને કશું કહી ના શકે તેવી પરિસ્થિતિમાં હોય આજુબાજુના ગામના સરપંચોને રજૂઆત કરી દેત્રોદના મામલતદારને આ બાબતે આવેદનપત્ર પણ આપ્યું છે. આજે એચબીએન ન્યૂઝની ટીમે સંપર્ક કરતા જોવા મળ્યું કે કંપની માલિકની વગ અને સ્વભાવ પ્રમાણે કામદારોના હિતમાં રાજી નથી એવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. નમસ્કાર, આપણે આવી ગયા છીએ દેત્રોદ તાલુકાના સુવર ડાગરવા ગામમાં. ત્યાં આગળ બ્રિલિયન્ટ કંપનીના માલિકની જે મનમાની જોવા મળી રહી છે અને આપણે કારીગરને પૂછશું તો તમારે અહીંયા શું પ્રોબ્લેમ છે? અમારે અહીંયા પહેલાં તો અમને સરકારી ધારા ધોરણ મુજબ 441 હાજરી મળતી નથી, બરાબર. અને અમને પીએફ હે ને, જે કંપનીનો જે 13% કપાવવાનો હોય છે એ રહ્યો હે ને, અમારામાંથી જ કાપો એટલે કંઈ 25% અમારામાંથી જ કપાય અને કંપની આપવા માગતી નહીં. તમે આની કોઈ જગ્યાએ રજૂઆત કરી ખરી? અહીંયા અમે આની રજૂઆત અહીંયા દેત્રોજ મામલતદારમાં અમે આવેદનપત્ર પાઠવ્યું છે ત્યાં. હવે ત્યાંથી જે ઉકેલ આવે એ ખરો. કેટલો ટાઈમ થયો આવેદનપત્ર આપે? આવેદનપત્ર અમે 4 તારીખે આવેદનપત્ર નાખ્યા છીએ. તો આપણે જોઈએ આમના જે હાથ જે ઈજા થઈ છે કંપની થ્રુ, તમે જોઈ શકો છો. અને તમારે કઈ રીતે બનાવ બન્યું? આમ મશીનમાં કામ કરતી વખતે. તો કંપની તમને કંઈ આપ્યું ખરું આ ઈલાજ કરવા માટે? ના, કશું નહીં આવ્યું. અચ્છા, તો તમે જોઈ શકો કંપનીના શેઠની જે દાદાગીરી જે મનમાની કહેવાય એ પ્રમાણે નથી અમને રેગ્યુલર પગાર મળતો. ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે 441 પગાર, એના બદલે અમને 270 રૂપિયા પગાર આપવામાં આવે છે. અને કોઈ કારીગરો તો આગળ જો કોઈ એક્સિડન્ટ કે અકસ્માત થાય તો એમને કોઈ જગ્યાએ દવાખાને કે કોઈ સેફ્ટી સગવડ નથી. કંપનીવાળા નીતિનભાઈ શેઠ જોડે રજૂઆત કરેલી તો મને કીધેલું ભાઈ અમારા જે રૂલ્સમાં આવતું હશે એ રીતે કરશું, તમે આ બધી અમારી કંપની અહીંયા ચલાવવાની, અમારે અહીંયા દાન નહીં કરવાનું, તો અમે વધારાનો પગાર બધાને આપી દઈએ, જે થતું છે અમે આપશું, નકર એમને ના હોય તો ઘેર રહે. આવો ઉદ્ધતાથી જવાબ આપો. મારું નામ ઠાકોર બચુજી તલાજી, સુવર્ણ કટોસન રોડ સરપંચ. મારું નામ પટેલ મિનેશકુમાર બાબુલાલ છે. હું અહીંયા સ્થાનિક કાર્યકર છું ડાંગરવા ગામના અને આજુબાજુ વિસ્તારનો. તો આ યુવાનો જે અહીંયા નોકરી કરે છે એમની પગાર સંબંધિત, હાજરીના કલાકો સંબંધિત, આકસ્મિક ઈજા થાય એ સંબંધિત, વીમા સંબંધિત અને જીપીએફ સંબંધિત કેટલીક રજૂઆતો હતી, જે તે વખતે તત્કાલીન અમારા સરપંચ શ્રી જીવનજી સૌધનજી ઠાકોર, સ્વર્ગસ્થ અને સ્વર્ગસ્થ વિખાજી સોનાજી ઠાકોર અને હું 3 જણા અમે અહીં આગળ રજૂઆત કરવા માટે આવેલા. અમે સ્થાનિક આગેવાન છીએ એવી રજૂઆત કરી, એમણે અમારી સાથે સૌજન્યતાપૂર્વક વર્તન કર્યું નહીં અને એમના વ્યવહારથી અમને એવું લાગ્યું કે આમની ઉપર કોઈ મોટા રાજકારણની સત્ર છાયા હોય. ઉદ્ધતાપૂર્વક જવાબ એવા આપક તમારાથી થાય કરલો, આવું તો ચાલવાનું અને આવી તો અમે ફેક્ટરી ચલાવી છીએ, અમે શેક સુધી અમારી પહોંચ છે અને અમારું બધું લીગલી હપ્તાઓ શેક ઉપર સુધી જાય છે, એટલે તમે અમારું કશું બગાડી શકશો નહીં. એટલે અમે ત્યાંથી પાસાવેલા જીવનજી તો છે નહીં, ધામમાં ગયા, ભીખાજી નથી, હું એક શું હાજર. અને જે કોઈ મેનેજર હતા એ મેનેજરે અમને બિલકુલ ઉદ્ધતતાથી ભર્યું વર્તન કરીને અમને કોઈ રિસ્પોન્સ આપેલો નહીં, એનો હું સાક્ષી છું. બોલાવો તો હું કહીશ. ફોન કરો. પટેલ સુરેશકુમાર અળગોવિંદભાઈ, ચુવાડ ડાંગરવા સરપંચ શ્રી છે, તેમના પતિ તરીકે સુરેશકુમાર નામ છે મારું, બરાબર. હવે આ જે બ્રિલિયન્ટ લાઈફ સાયન્સ કંપની છે એમાં ગ્રામ પંચ ચુવાડ ડાંગરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલી છે, એટલે અહીંયાના જે કર્મચારીઓનું શોષણ થાય છે
એ બાબતે કર્મચારીઓ સરપંચશ્રી જોડે આવેલા એટલે સરપંચશ્રીએ તાત્કાલિક ધોરણે મને કહ્યું એમની તબિયત નાદુરસ્ત હોવાથી મને કે તમે જાઓ અને કર્મચારીઓનું જે તકલીફ છે એને સાથે રહી અને નિકાલ આવે. અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે એમની જે તકલીફો છે એ બહુ અતિ ગંભીર તકલીફો છે કે કર્મચારીઓનું જે પીએફ છે પીએફ કંપની બિલકુલ પોતે કાપતી નથી, કર્મચારીઓના પગારમાંથી પીએફ કપાય છે, પ્લસ બોનસ 3-3 વર્ષથી કર્મચારીઓના જે બોનસ છે એ કંપનીમાંથી બોનસ આપતા નથી. બીજું, આકસ્મિક સંજોગો ઊભા થાય ત્યારે કંપની તરફથી એમને બિલકુલ હેલ્પ મળતી નથી. કે જેવા હમણાં આપણે બે ઉદાહરણ જોયા કે જે બે છોકરાઓ છે એ બંનેને કંપનીમાં જ ઈજા થવા છતાં કંપનીએ એટલું નિર્લજ્જતાભર્યું વર્તન કર્યું. એમના જે ઓનર છે કે ભાઈ નીતિનભાઈ બરાબર, એમનું વર્તન હંમેશા ગ્રામ પંચાયતની અમે કોઈ માગણી લઈને જઈએ ત્યારે બી અસભ્ય વર્તન હોય છે અને એના કર્મચારી સાથે પણ અસભ્ય વર્તન હોય છે. એટલે અમે આ બાબતે જે આ કર્મચારીઓનું શોષણ થાય છે એ બાબતે અમે 4 દિવસ પહેલાં સરપંચશ્રીની તબિયત નાદુરસ્ત હોવાથી હું એમની સાથે ગયેલો અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને અમારી ગામ લોકોની અને સમગ્ર આટલા વિસ્તારમાં જે જે છોકરાઓ અહીંયા નોકરી કરે છે એ દરેકને ન્યાય મળી રહે તે માટેની મારી એક રજૂઆત છે. બરોબર, અંદર મશીનમાં દવાઓ બનાવું છું અંદર કંપની ઉપર. અચ્છા, ચલો પગાર તમારો? મારો પહેલાં તો 7.5 હાલતા હતા. દિવસનો કેટલો? દિવસનો મને 250. હા, એ પર્યાપ્ત હતા. 250 બરાબર. હવે કેટલા કલાકની નોકરી તમારી? 9 કલાકની. 9 કલાકની નોકરી. શું મેટર થઈ તમારી જોડે? મશીનમાં આંગળી આવી જતી મારી કાપો વેટાઈને, પણ જ્યારે આંગળી આવી ત્યારે એમની હાથ ઉપર કશું લીધું નતું, મને તો એ બહાર રાખે તો દવાખાને નહોતો જવા દીધો, તો એ રજા નથી આપી. ઘરના કહેવાથી અને દવાખાનામાં લઈ જવામાં આવ્યા, બાકી કંપનીથી નહીં. નહીં, મારા ભાઈબંધો જ ખુદ લઈ ગયા. અને જે તમારા જે વાગ્યું હાથ ઉપર એનો કોઈ ખર્ચો કશું નહીં આપ્યું? કશું પણ કોઈ જવાબ અમને મળ્યો નતો. એવું કીધું 3 મહિનાથી દોડાવો, હજુ કંઈ આપ્યું નહીં અમને. એ આ સહી કરો, કાગળ યારે આપો, એ બધું કરાય. હું કડીથી ચેલી વાર સહી કરવા આવ્યો. પોલિસી પાસ થશે મળશે. ફોન કરી અમુક વાર ઉપાડતા નહીં. પોલિસી કઈ પાસ થઈ ના, કઈ ફાઇલ લઈ લીધી, પણ હજુ કોઈ જવાબ બીજો કઈ જ આપ્યો નહીં.